हेलो फ्रेंड्स, स्कूल मैथ्स ना आ वीडियो लेक्चर मा आपनु स्वागत छे। आ वीडियो लेक्चर मा आपणे श्रेणिक ना प्रकारो अने श्रेणिक नी समानता विषय नो अभ्यास करीशु। तो सौप्रथम आपणे स्टार्ट करिए श्रेणिक ना प्रकार। टाइप्स ऑफ मैट्रिक्स। तो मित्रों आपणे सौथी पहेलो प्रकार विषय अभ्यास करिए। पहेलो प्रकार छे हार श्रेणी। हार श्रेणी ने इंग्लिश में કહેવામાં આવે છે રો મેટ્રિક્સ। તો જો બધા જ પ્રકારો આપણે તેના નામ પરથી જ કઈ ઓળખ આપશે બરાબર। તો હાર શ્રેણી એટલે શું? તો કે જે શ્રેણીમાં માત્ર ને માત્ર એક જ હાર આવેલી હોય તેવા શ્રેણીને કહેવામાં આવે છે હાર શ્રેણી। તો ઉદાહરણ તરીકે આપણે લઈએ અને શીખીએ તો આપણે વધારે ખ્યાલ આવે। એ ઇઝ ઇક્વલ ટુ 21 ટુ 11। જો આ શ્રેણીમાં હારની સંખ્યા કેટલી? 1। જ્યારે સ્તંભની સંખ્યા 1 2 અને 3। हार श्रेणी में स्तंभ की संख्या ने गमे जेटली होय आपणे कोई प्रॉब्लम छे नहीं, એટલે स्तंभ की संख्या ऊपर आधार राखतुं नथी। मात्र ने मात्र कई हार की संख्या केटली होय छे? 1 होवी जोईए। बीजो कोई उदाहरण ले। b = -8 2 4 5। जो आमां हार की संख्या केटली छे? मात्र ने मात्र 1। ज्यारे स्तंभ की संख्या 4। तो जो आ श्रेणी की श्रेणी केनी कक्षा केटली? 1/n બરાબર। શ્રેણી b ની કક્ષા કેટલી? 1/4। જે મારી 1/3 ને 1/4 છે, ઇન જનરલ આપણે કોઈ પણ હાર શ્રેણી હોય એની કક્ષા કેટલી હશે? તો કે આપણે કીધું મિત્રો કે m બરાબર હાર ની સંખ્યા અને n બરાબર શું કીધું? તો કે સ્તંભ ની સંખ્યા કીધું કે નહીં? તેવી જ રીતના હાર ની સંખ્યા કેટલી છે? 1 જ। જ્યારે સ્તંભ ની સંખ્યા કેટલી? તો કે n જેટલી હોય, ગમે તેટલી હોય, આપણને કોઈ પ્રોબ્લેમ નથી। તો ઇન જનરલ હાર ની હાર શ્રેણી ની कक्षा કેટલી હશે? 1/n પ્રકારની હશે। ત્યારે હવે બીજો પ્રકાર વિશે અભ્યાસ કરીશું। બીજો પ્રકાર કયો છે? તો કે સ્તંભ શ્રેણી। કોલમ મેટ્રિક્સ। તો સ્તંભ શ્રેણી એટલે શું? સ્તંભ શ્રેણી એટલે જેમ આમાં માત્ર ને માત્ર એક જ હાર આવેલી હતી, તે જ રીતે આમાં માત્ર ને માત્ર એક સ્તંભ જ આવેલો હશે। તો તેવા પ્રકારના શ્રેણીને આપણે કેવો શ્રેણી કહીશું? સ્તંભ શ્રેણી કહીશું। તો કોઈ એક ઉદાહરણ લેસી। c is equal to માત્ર ને માત્ર સ્તંભની સંખ્યા કેટલી? 1। જ્યારે હારની સંખ્યા ગમે તેટલી હોય આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં, હારની સંખ્યા ઉપર તે આધાર રાખતું નથી। તો c is equal to 1/8 22। તો અહીં હારની સંખ્યા કેટલી? 1 2 અને 3। જ્યારે સ્તંભની સંખ્યા માત્ર ને માત્ર એક જ। હવે એના પછી કોઈ બીજું ઉદાહરણ લઈને આપણે 1 2 3 4 5। જો આ શ્રેણીમાં હારની સંખ્યા કેટલી? તો કે 5। જ્યારે સ્તંભની સંખ્યા માત્ર ને માત્ર એક જ। તો આ c શ્રેણીની કક્ષા કેટલી થઈ? 3/1। d શ્રેણીની કક્ષા કેટલી થઈ? 5/1। તો ઇન જનરલ આપણે સ્તંભ શ્રેણીની કક્ષા વિશેનો વિચાર કરીએ તો હારની સંખ્યાને આપણે શું કીધું? m। તો સ્તંભની સંખ્યાને શું કીધું? n કીધું હતું। તો અહીં હારની સંખ્યા કેટલી હશે? તો કે m જેટલી હશે અને સ્તંભની સંખ્યા કેટલી હશે? 1 જ હશે। તો ઇન જનરલ આપણે સ્તંભ શ્રેણીની કક્ષા કેટલી થઈ કહેવાય? m/1 થઈ કહેવાય। તો હવે આના પછીનો આપણે ત્રીજો પ્રકાર વિશેનો અભ્યાસ કરીશું। ત્રીજો પ્રકાર છે શૂન્ય શ્રેણી। ઝીરો મેટ્રિક્સ, વોઇડ મેટ્રિક્સ, નલ મેટ્રિક્સ, તો આ બધા જેના નામ છે શૂન્ય શ્રેણી કોને કહેવાય? શૂન્ય શ્રેણી એટલે જો નામ પરથી જ ખબર પડી જશે મિત્રો આપણે, શૂન્ય શ્રેણી એટલે જે શ્રેણીમાં આવેલા બધા જ ઘટકો, કોઈ પણ શ્રેણી કહેવાય બધા જ ઘટકો કેવા હશે? શૂન્ય હશે। તો કેવા પ્રકારના શ્રેણીને કેવો કહેશું? શૂન્ય શ્રેણી કહીશું। એક ઉદાહરણ લે। 0 0 0 0 0। જો આ 1/1 પ્રકારનો શૂન્ય શ્રેણી છે, આ 2/2 પ્રકારનો શૂન્ય શ્રેણી છે, એવી જ રીતના 0 0 0 0 0 0। તો આ કેટલા બાય કેટલા પ્રકારનો શૂન્ય શ્રેણી છે? 1 2। હાર કેટલી? 2। જ્યારે સ્તંભની સંખ્યા કેટલી? 1 2 અને 3। તો આમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યાને કોઈ મહત્વ છે નહીં, માત્ર ને માત્ર આપણે શું જરૂરી છે? તો કે અંદર આવેલા બધા જ ઘટકો, શ્રેણીમાં આવેલા બધા જ ઘટકો કેવા હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ। તો આપણે તેને સંકેતમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો OM×N, OM×N અથવા તો માત્ર ને માત્ર 0, આવી રીતના દર્શાવવામાં આવે
तो हवे विद्यार्थी मित्रों आपणे आ त्रण प्रकारनो अभ्यास कर्यो। हवे एना पछीनो चोथो प्रकार आवे छे चोरस श्रेणी। केवो श्रेणी? चोरस श्रेणी, जेने इंग्लिश मां कहे छे स्क्वेर मैट्रिक्स। तो चोरस श्रेणी एटले शुं? जे श्रेणीमां हारनी संख्या अने स्तंभनी संख्या समान होय तेवा प्रकारना श्रेणीकने केवो श्रेणी कहे छे मित्रो? चोरस श्रेणी कहे छे। तो उदाहरण तरीके लईने जोईए तो वधारे ख्याल आवे। जो आपणे शुं कीधुं तो हारनी संख्याने m, ज्यारे स्तंभनी संख्याने केवुं कीधुं तुं n, तो आ बे केवी होवी जोईए? इक्वल। तो उदाहरण तरीके लईने कोई एक श्रेणी जो आ श्रेणीकनी कक्षा केटली छे तो आपणे खबर छे बे हार ने बे स्तंभ। तो अहींया m नी m बराबर केटला छे? 2। n बराबर है 2। ई बे केवा थया? इक्वल। इक्वल छे मात्र शुं माटे शुं थई गयुं? चोरस श्रेणी छे। हवे ना पछी कोई बीजो उदाहरण ले लईए। जो आ श्रेणीकमां हारनी संख्या केटली? 3। જ્યારે સ્તંભની સંખ્યા કેટલી છે? 3। તો જો હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તો તેવા પ્રકારના શ્રેણીકને કેવો શ્રેણીક કહેવામાં આવે છે? ચોરસ શ્રેણીક કહેવામાં આવે છે। તો મિત્રો હવે આપણે જોશું આ ચોરસ શ્રેણીક તો છે કે આપણે કહી દીધું હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન છે, પરંતુ આપણે જો એવું આપેલું હોય કે બે કક્ષા વાળો ચોરસ શ્રેણી, બે કક્ષા વાળો ચોરસ શ્રેણી, તો એનું ઉદાહરણ કયું થયું? આ એનો મતલબ બે કક્ષા વાળો ચોરસ શ્રેણી કે લઉં તેની કક્ષા 2/2 છે, જ્યારે ત્રણ કક્ષા વાળો ચોરસ શ્રેણી એટલે શું? તો કે જેની કક્ષા 3/3 છે। તો આપણા અભ્યાસક્રમમાં માત્ર ને માત્ર બે કક્ષા વાળા અને ત્રણ કક્ષા વાળા ચોરસ શ્રેણીકની વાત કરી છે, પરંતુ ચાર કક્ષા વાળો ચોરસ શ્રેણીક પણ હોય, પાંચ કક્ષા વાળો ચોરસ શ્રેણીક પણ હોય। તો પાંચ કક્ષા વાળો ચોરસ શ્રેણીક મતલબ શું? જેમાં હારની સંખ્યા 5 છે, સ્તંભની સંખ્યા 5 છે। जो हमें आपने जेम चोरस श्रेणी की बात करी ने एम एना जेवुं, परंतु तमने प्रकार आयो नथी, परंतु जोई लो आपणे वधारे ख्याल आवे। लंब चोरस श्रेणी। केवो श्रेणी? लंब चोरस श्रेणी। तो के जो आमा शुं हतुं? हारनी संख्या अने स्तंभनी संख्या केवी होय? समान। ज्यारे लंब चोरस श्रेणीकमां शुं हशे मित्रो? हारनी संख्या अने स्तंभनी संख्या केवी हशे? असमान। एने मतलब एवो के एम इज नॉट इक्वल टू एन, ज्यां स्तंभनी संख्या अने हारनी संख्या समान न होय तेवा प्रकारना श्रेणीकने केवो श्रेणीक कहीशुं? लंब चोरस श्रेणीक कहेवामां आवे। तो मित्रों आपणे चोरस श्रेणीक विशे अभ्यास कर्यो, हवे चोरस श्रेणीकना थोड़ा पेटा प्रकारो विशेनो अभ्यास करिए। डायगोनल मैट्रिक्स। तो जो तमे विकर्ण तो परिचित छो बराबर के विकर्ण श्रेणी कोने कहेशुं? तो के जो पहली कंडीशन आ बधा ज पेटा प्रकारोमां ते चोरस श्रेणी हो फरजियात छे। तो आ विकर्ण श्रेणीकमां આપણે શરૂઆત કરીએ, પહેલો વેલો શું હોવું જોઈએ? એમાં એ ચોરસ શ્રેણીક હોવો તો ફરજિયાત છે। ત્યારબાદ શું? તો કે જે વિકર્ણ શ્રેણીક કોને કહે છે? તો કે જે ચોરસ શ્રેણીકમાં વિકર્ણ ઘટકો સિવાયના બાકીના બધા જ ઘટકો કેવા હોય? શૂન્ય હોય તેવા પ્રકારના શ્રેણીકને કેવો શ્રેણીક કહીશું? આપણે વિકર્ણ શ્રેણીક કહીશું। તો વિકર્ણ ઘટકો એટલે કયા ઘટકો? બરોબર, તો ચોરસ શ્રેણીકના વિકર્ણ ઘટકો એટલે ઉદાહરણ દ્વારા સમજાવું, કોઈ એક શ્રેણીક સી લઈ લો। સી ઇઝ ઇક્વલ ટુ 1, 4, 5, 3। જો આ એક શ્રેણીક લીધો, આ શ્રેણીકના વિકર્ણ ઘટકો ક્યાં? તો કે ચોરસ શ્રેણી। તો પહેલી વેરી તો સરળ હતી ચોરસ શ્રેણીક, તો આ મિત્રો આ ચોરસ શ્રેણી છે। તો ચોરસ શ્રેણીકના વિકર્ણ ઘટકો કયા? તો વિકર્ણ ઘટકો એટલે આપણે ચોરસ શ્રેણીકના વિકર્ણ ઘટકો એટલે અગ્ર વિકર્ણ ઘટકોને શું કહેશું? ચોરસ શ્રેણીકના વિકર્ણ ઘટકો કહીશું। આ 4 અને 5 છે જે શું દર્શાવે છે? તો કે વિકર્ણ ઘટકો દર્શાવે છે, પરંતુ કેવા? તો કે પશ્ચ વિકર્ણ ઘટકો દર્શાવે છે। તો ચોરસ શ્રેણીકના વિકર્ણ ઘટકો કયા કયા થશે મિત્રો? તો કે એના અગ્ર વિકર્ણના ઘટકો। હવે તમને વધારે ખ્યાલ આવશે, જો જે ચોરસ શ્રેણીકના અગ્ર વિકર્ણના ઘટકો સિવાયના બધા જ ઘટકો કેવા હોય? શૂન્ય, તેવા પ્રકારના શ્રેણીકને કેવો શ્રેણીક કહે છે? વિકર્ણ શ્રેણીક કહે છે। તો ઇન જનરલ એની વ્યાખ્યા તરફ થોડુંક જોઈએ તો આપણને શું થશે? ઉદાહરણ દ્વારા સમજીએ સૌપ્રથમ, બરાબર? સૌપ્રથમ કેના દ્વારા? ઉદાહરણ દ્વારા સમજીએ।
आको एक चौरस श्रेणी छे तो के हा चौरस श्रेणी छे आमा शुं कीधुं तो आ चौरस श्रेणी मां मात्र ने मात्र कया घटको डायगोनल एलिमेंट इने सिवाय ना बधा ज घटको केवा होवा जोईए मित्रों शून्य होवा जोईए केवा होवा जोईए शून्य तो एवा प्रकारना श्रेणी ने केवो श्रेणी कहीए छे आपणे विकर्ण श्रेणी कहीए छे तो आ मित्रों थई गयो आपणा माटे विकर्ण श्रेणी जो मित्रों तो आना पर आपने ने व्याख्या लखी तो शू थशे तो के a इज इक्वल टू ए आई जे n क्रॉस n छे ज्या a i इज नॉट इक्वल टू j એનો મતલબ એવો કે જે ઘટકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન નથી ત્યારે a i j is equal to 0 એટલે કે ને એ ઘટક બાકીના બધા જ ઘટકો કેવા જ્યાં i ને j સમાન નથી એ બધા જ ઘટકો કેવા થઈ જશે શૂન્ય સાદી ઇન જનરલ એની વ્યાખ્યા તો दो प्रकार जो तो चौरस श्रेणी એનો પેટા પ્રકાર વાળો પહેલો પ્રકાર વિકર્ણ શ્રેણી તેને ઇંગ્લિશ માં કહેવામાં આવે છે ડાયાગોનલ મેટ્રિક્સ તો તેને સંકેતમાં કેવી રીતના ઘણી જગ્યાએ આવી રીતના પણ દર્શાવ્યું હોય કોઈ એક શ્રેણી b લઈ લો b is equal to d i a g d i a g of 1 2 and 3 આનો મતલબ શું મિત્રો તો કે કશો જ નહીં કોઈ શ્રેણી b b માં શું ડાયાગોનલ એલિમેન્ટ એટલે વિકર્ણ ઘટકો કયા છે ના 1 2 અને 3 છે બાકીના બધાય શું હશે મિત્રો તો કે શૂન્ય તો આ પ્રકારના શ્રેણીકને કેવો શ્રેણી કહે છે વિકર્ણ શ્રેણી કહે છે ઇન જનરલ વાત કરીએ તો કોઈ એક શ્રેણીકમાં DIAG ઓફ A11 A22 A33 A44 અપ ટુ શું ANN બરાબર એનો મતલબ એવો કે જ્યાં હારની હાર અને સ્તંભની જે સ્થાન છે એ ભાઈ કેવો હશે સમાન હશે ત્યાં જ એના એલિમેન્ટ દર્શાવવામાં આવશે બાકી બે સમાન નહીં હોય એટલે કે i is not equal to j હશે ત્યારે ai j કેવું થશે is equal to 0 તો હવે મિત્રો ચોરસ શ્રેણીના પેટા પ્રકારોમાંનો બીજો પ્રકાર લઈએ એટલે કે 4b અદિશ શ્રેણી તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્કેલર મેટ્રિક્સ બરોબર તો સ્કેલર મેટ્રિક્સ એટલે શું તો કે અત્યંત સહેલું છે पहली वाली कंडीशन कई चौरस श्रेणी को फरजियत छे तो वे जे चौरस श्रेणी मा विकर्ण घटको समान होय અને બીજું શું તો કે એના બાકીના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો કેવા હશે શૂન્ય હશે તો તેવા પ્રકારના શ્રેણીકને કેવો શ્રેણીક કહે છે અદિશ શ્રેણીક કહે છે તો જો આના ઉપરથી જ ખબર પડે વિકર્ણ શ્રેણીક તો છે જ આ વિકર્ણ શ્રેણીક તો છે પરંતુ એમાં વધારાનું શું એક ઉમેરાઈ ગયું તો કે એના વિકર્ણ ઘટકો બધા કેવા હશે સમાન હશે ઉદાહરણ દ્વારા સમજીએ કોઈ શ્રેણીક A છે એમાં વિકર્ણ ઘટકો કેવા હશે માત્ર ને માત્ર સમાન બરોબર બાકીના બધા કેવા હશે 0 તો આવા પ્રકારના શ્રેણીકને કેવો શ્રેણીક કહે છે અદિશ શ્રેણીક કહે છે જ્યાં અદિશ ઘટક કયો આમાં શું પૂછે અદિશ શ્રેણીકમાંનો અદિશ ઘટક કયો તો અહીં અદિશ ઘટક કયો છે 2 છે એનો મતલબ એવો કે જે સમાન સંખ્યા આવી છે જે સમાન ઘટક છે એ કયો છે 2 હવે એના પછી શ્રેણીકના ચોરસ શ્રેણીકનો બીજો પ્રકાર મેનો આપણે એનો પેટા પ્રકારમાંનો બીજો પ્રકાર કયો હતો અદિશ શ્રેણી હવે એનો પેટા પ્રકારમાંનો ત્રીજો પ્રકાર મને કયો હતો કે એકમ શ્રેણી ખૂબ જ અગત્યનો શ્રેણીકનો પ્રકાર છે તો જો પહેલી કન્ડિશન તો આપણને ખબર છે શું તો કે ચોરસ શ્રેણી તો હોવો જ તો એકમ શ્રેણીક એટલે શું તો કે જે વિકર્ણ શ્રેણીકમાં જો શું કીધું મેં વિકર્ણ શ્રેણીકમાં બધા જ વિકર્ણ ઘટકો કેવા હોય સરખા હોય અને ઈ પણ માત્ર કેવો હશે ઈ એક જ હશે શું કામે ઈ કેવો શ્રેણીક છે એકમ શ્રેણીક છે તો જે વિકર્ણ શ્રેણીકમાં વિકર્ણ ઘટકો એક હોય તો તેવા શ્રેણીકને આપણે કેવો શ્રેણીક કહીશું એકમ શ્રેણીક કહીએ છે તેને ઇંગ્લિશમાં આઇડેન્ટિટી મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે કેના વડે આઇડેન્ટિટી મેટ્રિક્સ કહે છે બરાબર તો એકમ શ્રેણીક છે એનો આપણે કોઈ ઉદાહરણ લઈ લઈએ b is equal to 111 જો એના ડાયાગોનલ એલિમેન્ટ્સ એટલે કે એના વિકર્ણ ઘટકો કેવા હશે એક જ હશે ને બાકીના બધા તો કેવા હશે શૂન્ય હશે શું કામે ચોરસ શ્રેણીક હશે અને પાછો કેવો હશે વિકર્ણ શ્રેણીક બરાબર તો વિકર્ણ શ્રેણીકમાંના એના વિકર્ણ ઘટકો માત્ર એક હોય તો એવા શ્રેણીકને કહે છે વિકર્ણ સોરી એકમ શ્રેણીક બરાબર તો આ ચોરસ શ્રેણીક હતો હવે જો આપણને અહીંયાથી થોડીક ખ્યાલ આવે કે પ્રત્યેક એકમ શ્રેણી જો સાંભળજો પ્રત્યેક એકમ શ્રેણીક અદિશ શ્રેણીક છે
प्रत्येक एकम श्रेणी શું છે અધિશ શ્રેણી થાય પરંતુ બધા જ અધિશ શ્રેણી એકમ શ્રેણી કહી શકાય નહીં એનો મતલબ એવો કે એકમ શ્રેણી છે એ શું છે અધિશ શ્રેણી તો છે એકમ શ્રેણી છે એ અધિશ શ્રેણી કહી શકાય પરંતુ બધા જ અધિશ શ્રેણીને એકમ શ્રેણી કહી શકાય बराबर तो त्रीजो प्रकार पेटा प्रकार मानो त्रीजो प्रकार तो आपने वड़े दर्शाए तो आई एन वड़े दर्शा एकम श्रेणी वे दर्शा आई एन वे दर्शा शु तो आई वन आई वन एट वन क्रॉस वन ये पाछो केवो चोरस श्रेणी बराबर आई टू એટલે બે કક્ષા વાળો ચોરસ શ્રેણી પણ કેવો આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણી એટલે કે 1 1 0 0 એવી જ રીતના આઈ3 હોય તો 1 1 1 1 બાકીના બધા 0 તો આ કેવો છે આનું શું છે તો કે આઈ3 છે મિત્રો બરાબર તો આ તેનો ચોથો પ્રકાર માનો પેટા પ્રકાર કયો એકમ શ્રેણી તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એકમ બધા શ્રેણીના પ્રકારો વિશેનો અભ્યાસ થઈ ચૂક્યો હવે આપણે કરશું कक्षा के कोई पण बे श्रेणी ने तमारे समान कहेवा छे तो एनी पहेली कंडीशन के बन्ने श्रेणी कक्षा केवी होवी जोईए समान होवी जोईए ज्यारे बीजू अनुरूप घटको समान होवा जोईए शुं अनुरूप घटको समान होवा तो के पहेली कंडीशन सुधी कक्षा केवी होय समान होय એના પછી તો કે બીજી કન્ડિશન કઈ તો અનુરૂપ ઘટકો કેવા હોય સમાન એટલે કોઈ પણ બે શ્રેણીને તમારે ઇક્વલ કહેવાય એટલે કે બે સમાન છે એવું ક્યારે કહી શકાય તો કે એના જો આ એક શ્રેણી છે એક આ બીજો 2 ક્રોસ 2 આ બે શ્રેણી કેવા લઈએ છીએ આપણે 2 ક્રોસ 2 એટલે કે આમાં એક બે ની કક્ષા કેવી મળી તમને જો પહેલી કન્ડિશન નું પાલન થઈ ગયું સમાન અને અનુરૂપ ઘટક એનો મતલબ એવો આનો પહેલી આર નો પહેલો ઘટક હોય એ જ બીજા શ્રેણીની પહેલી આર નો પહેલો ઘટક હોવો જોઈએ આની પહેલી હારનો બીજો ઘટક હોય પહેલી હારને બીજા સ્તંભનો જે ઘટક છે એ જ બીજા શ્રેણીની પહેલી હારને બીજા સ્તંભનો ઘટક હોવો જોઈએ તો એવી જ રીતે -2 છે તો અહીંયા -2 અહીંયા 4 હોય તો બીજા શ્રેણીમાં અહીં પણ કેમ શું આવે 4 જ આવે તો આ બે અહીં કેવા શ્રેણી કહેવાય સમાન એનો મતલબ એવો કે બંને કેવા હોવો જોઈએ એકદમ સરખા બરાબર એનો મતલબ એવો કે એની કક્ષાય કેવી હોવી જોઈએ સમાન અનુરૂપ ઘટકો કેવા હોવા જોઈએ સમાન તો હવે આપણે કોઈ એક આ કેવા પ્રકારનો સમાનતામાંથી કેવા પ્રકારના દાખલા પૂછે છે ઉદાહરણ પૂછે છે તો દાખલા તરીકે આપણે કોઈ ઉદાહરણ લે xyzw = 8 2 3 4 તો જો આ બે શ્રેણી સમાન શ્રેણી છે શું કીધું આ બે શ્રેણી કેવા છે સમાન શ્રેણી છે તો આપણે એની પહેલી કન્ડિશન તો શું છે કક્ષા સમાન તો આપણે દેખાય છે આની 2 ક્રોસ 2 છે આ શ્રેણીની 2 ક્રોસ 2 છે પરંતુ એના અનુરૂપ ઘટકો કેવા હોય સમાન તો આના ઉપરથી x y z ને w ની કિંમત તમે મેળવી શકો તો x કેટલા થાય 8 પછી y 2 z 3 અને w 4 તો આ હતું શ્રેણીની સમાનતા તો મિત્રો આજે આપણે શ્રેણીની સમાનતા અને શ્રેણીના પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શ્રેણીની જે આપણે થિયરી ભણ્યા છે એના આધારે સ્વાધ્યાય 3.1 નો અભ્યાસ કરીશું ધન્યવાદ